સમાચારોમાં વાત કરીએ તો માળિયા હાટીમાં 15,000ની વસ્તી તેમજ તાલુકાનું મોટામાં મોટું સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે માળિયા હાટીનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર જ્યારે છેલ્લા 6-6 માસથી ડોક્ટરો વગર ખાડે ગયું છે તો માળિયા હાટીના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી માટે 3 MBBS ડોક્ટરો અને એક સુપરિટેન્ડન્ટની પોસ્ટ છે પણ છેલ્લા 6-6 માસથી આ હોસ્પિટલ દિન પ્રતિદિન ખડે જોઈ રહી છે કેમ કે હોસ્પિટલમાં અત્યારે 3ના બદલે એક જ આશીષ સામણા નામના MBBS ડોક્ટર છે અને એ પણ 11 માસ માટે જ છે કાયમી નથી જ્યારે 2 ડોક્ટરો અને એક સુપરિટેન્ડન્ટની જગ્યા ખાલી છે એમાં પણ આજે આશીષ સામણા પોતે બીમાર છે અને માળિયા હાટીના હોસ્પિટલમાં સારવારમાં છે ત્યારે તેમની જગ્યાએ BMS હોમિયોપેથિક ડોક્ટર દ્વારા OPD ચલાવવામાં આવી રહી છે ત્યારે કરોડોના રૂપે ખર્ચે બનેલી આ હોસ્પિટલ હાલ ડોક્ટરો નહીં હોવાથી ખાલી દેખાઈ રહી છે આ હોસ્પિટલમાં કોઈ ડોક્ટર નહીં હોવાથી માળિયા હાટીના તાલુકાના લોકોમાં ગુસ્સો વધી ગયો છે તેમજ 8 દિવસમાં માળિયાની હોસ્પિટલમાં ડોક્ટરોની કાયમી નિમણૂક નહીં થાય તો માળિયા હાટીના સામૂહિક આરોગ્ય કેન્દ્રને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ત્યારે હોસ્પિટલમાં આજે પ્રસૂતિની પીડાથી એક મહિલાને જુનાગઢ પણ રીફર કરવામાં આવ્યા છે આજરોજ અમે માળિયા સરપંચ જીતુભાઈ અને મહેન્દ્રભાઈ ગાંધી સભાપતિ અમે બધા આજે હોસ્પિટલની મુલાકાત આવ્યા ત્યારે આ ઓછામાં ઓછા 150-200 દર્દીઓની લાઈન જોવા મળી છે 30-40 દર્દી દાખલ છે અને એક પણ ડોક્ટર હાજર નથી અને કોઈ ડોક્ટર જે ડોક્ટર છે એ પણ ડેન્ગ્યુના શિકાર છે આ ગ્રામ પંચાયત માળિયા અમે આની પહેલાં પણ ભગવાનજીભાઈને પણ અહીંયા લઈને આવ્યા હતા ત્યારે અમને ખાતરી આવી હતી કે 3 મહિનાની અંદર ડોક્ટર અહીંયા આવી જાય આ 3 મહિના ઉપર થઈ ગયું છે ડોક્ટર કોઈ છે નહીં અને જો વહેલા વહેલી તકે આ જગ્યા ભરવામાં નહીં આવે તો અમે લોકો આંદોલન કરી અને હોસ્પિટલને તાળાબંધી કરવાના છે એટલે વહેલા વહેલી તકે સ્થાનિક કાયમી ડોક્ટર રહે અને સિનિયર ડોક્ટર અને અહીં મૂકવામાં આવે એવી અમારે સરકારમાં અપીલ છે મહેન્દ્રેશ ગાંધી પ્રમુખ ચેમ્બર ઓફ કોર્સ માળિયાટીના તેમજ સભ્ય છે આરકે સી આજે અમે જ્યારે હોસ્પિટલની મુલાકાત આવી અમારી સાથે માળિયા ગ્રામ પંચાયતના લોકપ્રિય સરપંચ જીતુભાઈ સિસોદિયા તેમજ ભાજપના આગળની છત્રી ગ્રામ આશીષ ગ્રામની નાગરણ એવા અમીશીભાઈ સિસોદિયા પણ અમારી સાથે છે જ્યારે અમે જોયા ત્યારે કેટલા દર્દીઓ પણ તપાસવા માટે લાઇનમાં છે અહીંના જે અધિક્ષક છે તે ડૉક્ટર ફરમા છે એ ડેન્ટિસ્ટ છે અને ડેન્ટિસ્ટના પણ એટલા કેસ છે જેથી કરીને અત્યારે જે OPDમાં ભરતર તપાસ ન કરી શકે એટલે આ OPD બેગ સામાન્ય અમારા THO મુકેલ છે અને એક તમને BMS છે જેથી ડૉક્ટરોને મોટા ભાગના સારવાર મળતી નથી અને રિફર કરવા પણ આવી સ્થિતિ છે તાલુકા મથકને અડસઠ ગામના મથકને દાતાઓના દાનની પડાવે હોસ્પિટલ આજે કાયમ લાગે કે સુની સુની છે ઘણી ઘણી વખતની શું લાગે છે અને જેને કારણે આજે ઘણા લોકો દર્દીઓને આજે રિફર કરવું પડે છે આવી પરિસ્થિતિમાં આજે જ્યારે અમે મળ્યા છીએ ત્યારે હું માળિયા ગ્રામના પ્રજાજનો વતી આ RDD અથવા ડૉક્ટર કે જે કાંઈ મેડિકલ વિભાગ હોય એને હેલ્થ વિભાગને આ ગાંધીનગરમાંથી મારી વાત પહોંચાડી અને એટલી જાણ કરવા માગું છું કે 8 દિવસની અંદર અહીંયા કાયમી ડૉક્ટર અને સિનિયર ડૉક્ટર જે 3 જગ્યા છે ખાલી નહીં ભરાય તો 8મે દિવસે અણજનના ત્યાગ સાથે મહત્વપૂર્ણ મુદતના અવકાશ ઉપર થઈ જાય જ્યાં સુધી એ ન્યાય માળીને ન્યાય નહીં મળે ત્યાં સુધી અવકાશ ઉપર રહીને તેનાથી જે કાંઈ પરિસ્થિતિ નિર્માણ થાય હેલ્થ વિભાગ લેશે એ ખાતરી સાથે આપું છું અને ઘરજ પ્રજાજનોની આ પરિસ્થિતિને તાત્કાલિક હેલ્થ વિભાગ ધ્યાનમાં લે એ નંબર પ્લેટ આની માટે 6 મહિનાથી આ વાત ચાલી છે 6 મહિનાથી અમે ઘણી રજૂઆત કરી છે પણ પરિણામ સુધી આવે છે એના માટે એને અર્થ એ લાગે કે માળિયાની CNC પ્રત્યે RDD કે કોઈનો કાંઈ રૂટિનસ લાગતા નથી જેથી કરીને આ પરિણામ ન આવે અને ભવિષ્યમાં ગ્રામ પ્રજાજનો સમૂહમાં મારી સાથે આંદોલન ન ઉતરે એ પરિસ્થિતિ નિર્માણ પર તાત્કાલિક 24 કલાક ને પાર્ટી મુદત આપે પાર્ટી રાહ જોવાનું છું તો 24 કલાક ની અંદર કાયમી ડોક્ટરો નિમણૂક આપે તેવી નંબર વિનંતી માટેની પરિસ્થિતિ પરિસ્થિતિ છે જાય કે રિફર થવું પડે છે પોસ્ટમોર્ટમ કરવા ન હોય બીજા દર્દી ડિલિવરીના એની પરિસ્થિતિ શું આપ જાણો છો તાત્કાલિક નિમણૂક કરો સર્વેને મારી નંબર આપો પરેશ વાડિયા સાથે લાઈ 24 ન્યૂઝ જુનાગઢ